માંગરોળ તાલુકાના નાની નરોલી ખાતે જનજાગૃતિ સર્વધર્મ એકતા સમિતિ દ્વારા મહાદાણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અગ્રણીઓ દ્વારા સીએ અને એનઆરસીનો વિરોધ શા માટે કરવામાં આવી રહ્યો છે જેની જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એસસીસી એસટી અને ઓબીસી તેમજ લઘુમતી સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સીએએ એનઆરસી અને એનપીઆર આ ત્રણ કાયદાને કેન્દ્ર સરકારે દાખલ કર્યા છે, એટલે દાખલ કરવા માંગે છે, તેની સામે અમે પ્રશિક્ષણ કરી રહ્યા છીએ. આ ત્રણેય કાયદા સંવિધાન વિરોધી છે. આ ત્રણેય કાયદાઓ હિન્દુ ધર્મ વિરોધી છે. આ ત્રણેય કાયદા ભારતીય સંસ્કૃતિ વિરોધી છે. એટલે અમે એ ત્રણેયનો વિરોધ કરવા માંગીએ છીએ. આ વિરોધનું બીજું કારણ એ પણ છે, હકીકતની અંદર સંઘ પરિવારની સરકાર હિન્દુ મુસ્લિમ એકતાનો વિરોધ કરી રહી છે, હિન્દુ મુસ્લિમમાં ધ્રુવીકરણ પેદા કરી રહી છે, એવી જ રીતે દલિત બ્રાહ્મણમાં પણ ધ્રુવીકરણ પેદા કરી રહી છે અને સ્ત્રી પુરુષમાં પણ ધ્રુવીકરણ પેદા કરી રહી છે. અમે આ ત્રણે ત્રણ બાબતને પડકારવા માંગીએ છીએ. આપણા દેશમાં પહેલું સ્વાતંત્ર આંદોલન 15 ઓગસ્ટ 1947 આપણે વિજય થયા, હવે બીજું સ્વાતંત્ર્ય આંદોલન શરૂ થયું છે અને તે સ્વાતંત્ર્ય આંદોલનમાં સંઘ પરિવારની વિચારધારા અને કુકર્મોમાંથી આ દેશને મુક્ત કરવાનો અને તેના માટે અમે કટિબદ્ધ બન્યા છે. એની શરૂઆત થઈ ચૂકી છે અને એ વિજયનું પરિણામ છે અને આ દેશ સંઘ પરિવારની સંકીર્ણ કુંઠિત અને કલુષિત વિચારધારામાંથી મુક્ત થઈને આઝાદીનો શ્વાસ લેશે એવી અમારી શ્રદ્ધા છે અને એના માટે અમે ઉપર થઈને લડી રહ્યા છીએ. આ પ્રોગ્રામના માધ્યમથી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ખિદમતમાં અને હોમ મિનિસ્ટરની સેવામાં અમે એ માંગણી કરીએ છીએ કે 70 વર્ષ પછી આ દેશ લોકશાહી દેશમાં એક લાંબા સમય પછી તમને સત્તાનો પબ્લિકે મોકો આપ્યો છે. આ દેશમાં બધાની રિયાયત કરી, સૌ સાથે સરખો સુલૂક કરી, તમારી હુકુમતને તમારી સત્તાને આગળ વધારો. તમારાથી અમારી જાતિ કોઈ દુશ્મની નથી, અંગત કોઈ ભેદભાવ નથી. તમારાથી તમે દેશ પર રાજ કરો, પણ આ દેશમાં ખાસ કરીને તમે મુસ્લિમોને અકલીઓને ટાર્ગેટ કરો છો એનાથી અમે નારાજ છે અને એનાથી અમને તકલીફ પહોંચી છે. આ દેશ એક ગુલદસ્તા સમાન છે, જેવી રીતના દરેક ફૂલોની અલગ અલગ રંગ છે, અલગ અલગ ખુશ્બુ છે, તેવી રીતના દરેકને પોતપોતાની જગ્યાએ ખુશહાલ રહેવા દો. એક કરમાઈ જાય તો એ ગુલદસ્તો સારો ના કહેવાય, એને ફેંકી દેવામાં આવે. તેવી રીતના આ દેશમાં દરેક સમુદાયના લોકો રહે છે, હજારો વર્ષથી રહે છે, એની પરંપરાને બાકી રાખવામાં આવે અને અમારી કુરબાનીઓનું અમારા સબળનું વધારે ઇમ્તિહાન અને પરીક્ષા ન લેવામાં આવે અમે એટલી વિનંતી કરીએ છીએ ભારત સરકારથી. આજે 28 તારીખે નાની નરોલી નામે જાગૃત ગ્રામવાસીઓ દ્વારા સર્વધર્મ એકતા જનજાગૃતિ સમિતિ દ્વારા સરકારશ્રી દ્વારા ઘડી કાઢેલા કાયદા એનઆરસી એનપીઆર અને સીએએના વિરુદ્ધમાં બંધારણીય થતી હત્યાને અટકાવવા માટે અમે ગામજનો દ્વારા સર્વધર્મના લોકો દ્વારા અમે એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરેલું છે, જેના દ્વારા અમે સરકારશ્રી તરફ એક સંદેશ પાઠવવા માંગીએ છીએ. અમારા અવાજને સરકારશ્રી સુધી પહોંચાડવા માંગે છે કે વર્ષો પહેલાં થતી જે ડિવાઈડ એન્ડ રૂલ્સની નીતિ છે એને બંધ કરે, ભાગલા પાડી અને રાજ કરવાનું બંધ કરે, આ દેશની જે એકતા છે એને સ્થાપી રાખવા માટે દેશના અંદર સદ્ભાવનાનું મિશન ચાલુ કરે, સર્વધર્મ એકતા માટે મિશન ચાલુ કરે. જ્યારે આ લોકો ભાગલા પાડીને વખોડી કાઢવાની નીતિ કરી રહ્યા છે ત્યારે અમે એનો વિરોધ કરીએ છીએ, પ્રખર વિરોધ કરીએ છીએ અને અમારા અવાજને સાંભળે, અમારા અવાજ સરકાર સુધી પહોંચે અને આ કાયદાઓ પાછા ખેંચે. આ ખોટા કાયદાઓ દ્વારા જે દેશ અવરોધના ખોટા માર્ગે દેશને જ્યારે સરકાર દોરી રહી છે ત્યારે અમે સર્વ ગ્રામજનો તેમજ આજુબાજુના વિસ્તારના સર્વ જાગૃત નાગરિકો અને ભારતના તમામ જાગૃત નાગરિકો સરકારને અવાજ પહોંચાડવા માંગીએ છીએ કે આ પોતાની તાનાશાહી બંધ કરે. આ દેશ એકતામાં માનનારો દેશ છે, સમાનતામાં માનનારો દેશ છે. ત્યારે આ દેશના અંદર વર્ષોથી જ્યારે તમામ કોમ તમામ લોકો એક સાથે મળીને રહી રહ્યા છે ત્યારે આ કાયદાઓના અંદર આવા ખોટા ફેરફારો કેમ, આ ખોટી માન્યતાઓ કેમ, એક કોઈ એક જણને આ કાયદાની બહાર રાખવાની નીતિ કેમ,
તો સરકારને કહેવા માંગે છે કે આવા ખોટા કાયદાઓને હટાવે અને બધાને એક સરખી રીતે જુએ, એક નજરથી જુએ અને આ દેશના અંદર રાષ્ટ્રીય એકતા વ્યાપે. અમારો તો અમે આવા આંદોલનો ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક રીતે આગળ પણ કરતા જઈશું અને જ્યાં સુધી આ ખોટા કાયદાઓ પાછા ના ખેંચાય ત્યાં સુધી અમે અવાવડો અવાજ બંધ કરવાના નથી અને એ ચાલુ જ રહેશે એની બાંયધરી આપું છું. જય હિન્દ, જય ભારત. जी आज के कार्यक्रम में क्यों है, आज के कार्यक्रम के विषय में बताएं. आज का कार्यक्रम है कि CAA NRC NPR का हम लोग विरोध कर रहे हैं क्योंकि सत्ता में बैठे हुए जो लोग हैं उन्होंने ये जो काला कानून बनाया है इससे ज़्यादातर लोगों का नुकसान होने वाला है, तो इसीलिए पूरे हिंदुस्तान में से लोग इसका विरोध कर रहे हैं. और ये नुकसान किसी एक कम्युनिटी का नहीं है, ये नुकसान सभी धर्म के लोगों को लगने वाला है, तो इसीलिए सभी धर्म के लोग इसका विरोध कर रहे हैं. राष्ट्रपति ने पुष्पचिन्ह जब कर दिया ये कानून.